હેલો મિત્રો નોલેજ મિત્રા ચેનલમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રાચીન ભારતના ઇતિહાસ વિશે પ્રાચીન ભારતના ઇતિહાસમાં આજનો આપણો ટૉપિક છે બૌદ્ધ બૌદ્ધ ધર્મ જેમાં આપણે વાત કરીશું આજે બૌદ્ધ ધર્મના ઉદ્ભવ વિકાસ અને સિદ્ધાંતો વિશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આપણે દરેક પરીક્ષાલક્ષી માહિતી તમને પૂરી પાડીશું મિત્રો અને આ વિડીયોમાંથી તમને પૂરેપૂરી બૌદ્ધ ધર્મ વિશેની પરીક્ષાલક્ષી માહિતી મળી જશે મિત્રો માટે આ વિડીયોને પૂરેપૂરો નિહાળજો તો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો અને જાણીએ બૌદ્ધ ધર્મના ઉદ્ભવ વિકાસ અને સિદ્ધાંતો વિશે તો મિત્રો સૌથી પહેલાં આપણે બૌદ્ધ ધર્મની વાત કરતાં પહેલાં આપણે વાત કરીએ ગૌતમ બુદ્ધ વિશે કે જેઓએ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી તો મિત્રો વાત કરીએ તો ગૌતમ બુદ્ધનો જન્મ એ નેપાળના કપિલ વસ્તુનગર પાસે આવેલા નામના જગ્યા પર થયો હતો જે ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં તેમનો જન્મ થયો હતો અહીંયા વાત કરીએ તો ગૌતમ બુદ્ધનું જન્મ સમયનું નામ એ સિદ્ધાર્થ હતું અને ગૌતમ બુદ્ધનું ગૌત્ર નામ એક ગૌતમ હતું ગૌતમ બુદ્ધના પિતા એ શુદ્ધોધન હતા જે શાક્ય નામની એક ક્ષત્રિય જાતિના વડા હતા મિત્રો યાદ રાખજો શાક્ય નામની ક્ષત્રિય જાતિના તેઓ વડા હતા ત્યારબાદ મિત્રો ગૌતમ બુદ્ધની માતાની વાત કરીએ તો તેમનું નામ માયાદેવી હતું અને તેઓ દેવદવાનાની રાજકુમારી હતા આ ઉપરાંત વાત કરીએ તો ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું અને મિત્રો ગૌતમ બુદ્ધને એક પુત્ર પણ હતો જેમનું નામ રાહુલ હતું આગળ વાત કરીએ મિત્રો તો ગૌતમ બુદ્ધનું જે બાળપણ હતું અને યુવાની હતી તે ખૂબ જ લાડકોળ અને સમૃદ્ધિમાં પસાર થયા હતા કારણ કે આપણે આગળ વાત કરી તેમ તેમના પિતા એ સાક્યેય ક્ષત્રિય જાતિના એક વડા હતા અને ખૂબ જ સમૃદ્ધ ઘરમાંથી તે ઘરમાં તેમનો જન્મ થયો હતો આ જ કારણસર ગૌતમનું બાળપણ અને યુવાની ખૂબ જ લાડકોળથી અને સમૃદ્ધિમાં પસાર થયા આગળ વાત કરીએ મિત્રો તો ગૌતમ બુદ્ધના લગ્ન સોળ વર્ષની ઉંમરમાં કરી દેવામાં આવ્યા હતા કોની સાથે તો એ યશોધરા સાથે કરવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગૌતમ બુદ્ધના જીવનમાં પરિવર્તન કેવી રીતે આવ્યું તે પ્રસંગ આપણે જોઈએ તો મિત્રો જ્યારે ગૌતમ બુદ્ધનો જન્મ થયો ત્યારે એક સાધુએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક એટલે કે ગૌતમ બુદ્ધ એ મોટો થઈને અથવા તો પ્રતાપી રાજા બનશે અથવા તો એક મહાન સાધુ બનશે તો આ વાત સાંભળીને ગૌતમ બુદ્ધના પિતા સુદ્ધોધન એ વિચારવા લાગ્યા કે હવે મારા પુત્રને સાધુ બનવા દેવો નથી પણ મારે એને રાજા બનાવવો છે માટે તેમણે ગૌતમ બુદ્ધ ને બહારની દુનિયાથી બિલકુલ અલગ કરી દીધા મોટાભાગે ગૌતમ બુદ્ધને તેઓ ઘરમાં જ રાખવા લાગ્યા પણ મિત્રો એક દિવસ એવો પ્રસંગ બન્યો કે ગૌતમ બુદ્ધને એકલા બહાર જવાનું થયું અને ગૌતમ બુદ્ધને ક્યારે એકલા બહાર પણ મોકલતા ન હતા પણ આ સમય એવો હતો કે જ્યારે ગૌતમ બુદ્ધને એકલા બહાર જવાની ઈચ્છા થઈ અને તેઓએ તેઓએ રથમાં બેસીને બહાર જવાની તૈયારી કરવા લાગ્યા એક સારથીને સાથી લીધો અને તેઓ રથમાં બેસીને બહાર ભર ભ્રમણ કરવા માટે નીકળી ગયા બહાર બહાર નીકળ્યા બાદ રસ્તામાં તેમણે એક રોગીને જોયો એ રોગી ખૂબ જ ખરાબ રીતે ખાંસી ખાતો હતો અને લગભગ એવું કહેવાય કે એકદમ કમજોર અવસ્થામાં આવી જે રોગી હતો તે એકદમ કમજોર અવસ્થામાં ત્યારે ભગવાન બુદ્ધે ભગવાન બુદ્ધ કે જે તે સમયે સિદ્ધાર્થ હતા તેમણે કોઈ દિવસ પહેલા રોગીને આવો રોગી વ્યક્તિ જોયો ન હતો મિત્રો આથી તેઓ તેમના સારથીને પૂછે છે કે સારથી આ માણસ કોણ છે અને આટલી આટલો બધો કમજોર કેમ દેખાઈ રહ્યો છે ત્યારે તેમનો સારથી જવાબ આપે છે કે આ એક રોગી માણસ છે તેને રોગ થયો હોવાથી તેને અશક્તિ આવી ગઈ છે ત્યારબાદ આગળ જતા એક વૃદ્ધ માણસ ગૌતમ બુદ્ધને દેખાય છે વૃદ્ધ માણસ એટલે કે લાકડીના ટેકે ચાલતો હતો અને કમરમાંથી વળી ગયેલો હતો મિત્રો આ માણસને જોઈને ગૌતમ બુદ્ધ ફરી પોતા પોતાના સારથીને પૂછે છે કે હે સારથી આ માણસ કોણ છે અને તે આવી રીતે કેમ ચાલી રહ્યો છે ત્યારે સારથીએ ફરી જવાબ આપ્યો કે આ એક વૃદ્ધ માણસ છે હવે તેની ઉંમર થઈ ગયેલી છે અને તે સીધો ચાલી શકે તેમ નથી માટે એ હવે લાકડીના ટેકે ધીમે ધીમે ચાલી રહ્યો છે ત્યારબાદ આગળ જતા મિત્રો એક સબ યાત્રા તેમ ભગવાન બુદ્ધને સિદ્ધાર્થને રસ્તામાં જોવા મળે છે આ આ વસ્તુ પણ તેમણે પહેલી વખત જોયું હતું માટે તેઓ ફરીથી પોતાના સારથીને પૂછે છે કે હે સારથી આ લોકો શું લઈને જઈ રહ્યા છે ત્યારે તેમનો સારથી ફરી એક વખત તેમને જવાબ આપે છે કે આ એક સબ છે એટલે કે માણસ મૃત્યુ પામ્યો છે અને તેનું શરીર છે અને આ લોકો તેમને તેના અંતિમ સંસ્કાર કરવા માટે તેને સ્મશાને લઈ જઈ રહ્યા છે ત્યારબાદ ત્યાંથી વધારે આગળ વધ્યા ત્યારે તેમણે એક સાધુને જોયો સાધુને જોતા જ તેમણે સાધુમાં સાધુને જોયું તો સાધુના મુખ પર એક અલગ જ પ્રકારની પ્રસન્ન પ્રસન્નતા દેખાતી હતી મિત્રો આ પ્રસન્નતા જોઈને ફરીથી ભગવાન બુદ્ધે પોતાના સારથીને પૂછ્યું કે હે સારથી આ માણસ કોણ છે અને આ માણસ આટલો બધો પ્રસન્ન કેમ દેખાઈ રહ્યો છે ત્યારે સારથીએ તેમને ફરીથી જવાબ આપ્યો કે આ એક સાધુ છે અને આ સાધુ એ પોતાનું ઘર બહાર છોડીને મોહ માયાનો ત્યાગ કરીને નીકળી પડ્યા છે બહાર અને આ જ કારણસર માયા છોડી દીધી હોવાથી આ સાધુ એ હવે પ્રશ્ન દેખાય છે મિત્રો આ વસ્તુ જોઈને તેમને એટલે કે સિદ્ધાર્થને લાગવા માંડ્યું કે આ જે દુઃખ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ માનવ જીવન માટે બંધનરૂપ છે અને આ બંધનમાંથી એક જ વસ્તુ એ મુક્તિ અપાવી શકે છે એ છે સાધુ જીવન કારણ કે સાધુ જીવન જીવો તો તેમાં તમારે તમે દરેક મોહમાયાનો ત્યાગ કરી દો છો અને તેથી મોહમાયા વગરનું જીવન એ ખૂબ જ સરળ બની જાય છે આ જ કારણસર ભગ સિદ્ધાર્થ જે હતા તે માનવજાતિને આ બંધનમાંથી મુક્તિ અપાવવા માટે સંસારનો ત્યાગ કરે છે અને ઇતિહાસમાં જે આ બનાવ બનાવ હતો કે જે સિદ્ધાર્થ દ્વારા સંસારનો ત્યાગ કરવામાં આવ્યો આ બનાવને ઇતિહાસમાં મહાભિનિષ્ક્રમણ નામથી ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ મિત્રો તો સંસારનો ત્યાગ કર્યા બાદ સિદ્ધાર્થે આશરે છ વર્ષ સુધી ગુરુઓ યતીઓ અને તપસ્વીઓના આદેશ મુજબ કઠોર તપ કર્યું આમ છતાં પણ તેમને માનવજાતની મુક્તિ મુક્તિ માટે કોઈ સચોટ અને સાચો સંદેશો મળ્યો નહીં ત્યારબાદ તેઓ બોધી ગયાના બોધી ગયામાં ગયામાં પીપળાના વૃક્ષ નીચે આસન લગાવીને બેસી ગયા અને તેમણે એક કઠોર પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મને સાચું જ્ઞાન અને પૂર્ણ જ્ઞાનબોધ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું આ આસન પરથી ઉઠીશ નહીં પછી ભલે મારો દેહ નાશ પામે અથવા હું મૃત્યુ પામું આવી કઠોર પ્રતિજ્ઞા કરીને સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ એ બોધી ગયામાં પીપળાના વૃક્ષ નીચે આસન લગાવીને બેસી ગયા હવે મિત્રો ધીમે ધીમે સમય પસાર થાય છે અને છેવટે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને બોધિવૃક્ષની છાયામાં એક પ્રકાશ દેખાય છે અને આ પ્રકાશ દ્વારા તેમને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આ જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ બુદ્ધ બની જાય છે બુદ્ધ બની ગયા બાદ ગોત્ર તેમનું ગોત્ર નામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા બને છે ગૌતમ બુદ્ધ માટે બૌદ્ધ સાહિત્યમાં તથાગત અને શાસ્ત્રા જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે આગળ વાત કરીએ મિત્રો તો બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા કરતાં એસી વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે ચારસો છ્યાસી માં મલ્લગણ રાજ્યના પાટનગર કુશીનગર ખાતે મિત્રો યાદ રાખજો મલ્લગણ રાજ્યના પાટનગર કુશીનગર ખાતે ગૌતમ બુદ્ધ એ નિર્વાણ પામ્યા નેક્સ્ટ વાત કરીએ મિત્રો બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો વિશે તો મિત્રો બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની વાત કરીએ તો બુદ્ધે સૌ પ્રથમ પોતાનો ઉપદેશ એ પાંચ સાધુઓને આપ્યો હતો અને મિત્રો આજે પાંચ સાધુઓને જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તે બૌદ્ધ ધર્મમાં ધર્મચક્ર પ્રવર્તન મંત્ર તરીકે ઓળખવામાં આવે છે વધુ આગળ વાત કરીએ તો ભગવાન બુદ્ધના મતે ચાર આર્ય સત્ય છે જેને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે અને આ જે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો છે એને અપનાવીને મનુષ્ય નિર્વાણનો માર્ગ અપનાવી શકે છે એટલે કે જે મોહ માયાથી દૂર થઈ શકે છે તો મિત્રો આ ચાર સત્ય આર્ય સત્ય વિશે વાત કરીએ તો તેમાં પહેલું છે કે સંસાર એ દુઃખમય છે ત્યારબાદ ગૌતમ બુદ્ધ દ્વારા એમ કહેવામાં આવ્યું કે દુઃખનું કારણ છે કે દુઃખનો નાશ કરવા માટે તૃષ્ણાનો ત્યાગ કરવો પડે છે ત્યારબાદ આ તૃષ્ણાને ત્યાગ કરવાનો માર્ગ પણ બતાવે બતાવેલો છે મિત્રો ભગવાન ગૌતમ બુદ્ધ દ્વારા એ છે કે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે અહીંયા મિત્રો ગૌતમ બુદ્ધે અષ્ટાંગિક માર્ગ જે આઠ અષ્ટાંગિક માર્ગ બતાવેલા છે તે પણ અહીંયા દર્શાવવામાં આવેલા છે તે અનુસાર તેમણે કહ્યું હતું કે આ અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે અને તૃષ્ણાનો ત્યાગ થવાથી દુઃખ દૂર થાય છે તો અહીંયા અષ્ટાંગિક માર્ગ જોઈએ તો તેમાં પહેલું છે સમ્યક દ્રષ્ટિ બીજું સમ્યક સંકલ્પ ત્રીજું સમ્યક વાણી ચોથું સમ્યક કર્મ પાંચમું છે સમ્યક આજીવિકા છઠ્ઠું સમ્યક વ્યાયામ સાતમું છે સમ્યક શ્રુ સ્મૃતિ અને આઠમું છે સમ્યક સમાધિ તો મિત્રો આ અષ્ટાંગિક માર્ગ એ ભગવાન બુદ્ધ દ્વારા દર્શાવવામાં આવ્યા હતા દુઃખ દૂર કરવા માટે હવે મિત્રો આગળ વાત કરીએ બૌદ્ધ સંઘ વિશે તો શું છે આ બૌદ્ધ સંઘ તેની વાત કરીએ તો અહીંયા ભગવાન બુદ્ધ દ્વારા પોતાના અનુયાયીઓ અનંતકાળ સુધી એકતા જળવાઈ રહે તેવા આશયથી ભગવાન બુદ્ધ દ્વારા બૌદ્ધ સંઘની સ્થાપના કરવામાં આવેલી હતી અને મિત્રો આ બૌદ્ધ સંઘમાં પ્રવેશ માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા હતા તે નિયમોની વાત કરીએ તો આ સંઘમાં પ્રવેશ કરવા માટે પંદર વર્ષથી નીચેની ઉંમરના માતા પિતાની અનુમતિ ના હોય એ ના હોય તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવતો નહીં મિત્રો આનો અર્થ એ થાય છે કે આ બાળકોને માતા પિતાની અનુમતિ જરૂરી હતી બૌદ્ધ સંઘમાં પ્રવેશ મેળવવા માટે આ ઉપરાંત વાત કરીએ તો દાસ સિપાહી ઋણી અપરાધી અને રોગીને પણ બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવામાં આવતો નહીં મિત્રો કારણ કે આ બધા જે વ્યક્તિઓ હતા તે અથવા તો કોઈની કોઈના નીચે એટલે કે કોઈના આધીન રહીને કામ કરતા હતા અથવા તો અલગ અલગ દુઃખોથી પીડિત હતા અને દુઃખોથી પીડિત હોવાથી આવા વ્યક્તિઓને બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવામાં આવતો નહી જેમ કે દાસ એ કોઈનો હુકમ માનતો હોય અથવા તો સિપાહી તે પણ કોઈના હાથ નીચે કામ કરતો હોય અપરાધી હોય તે તો દંડને પાત્ર હોય મિત્રો ઋણીની વાત કરીએ તો તે પણ કોઈના કોઈના ઋણ એટલે કે દેવા નીચે દબાયેલો હોય આ ઉપરાંત રોગીની વાત કરીએ તો રોગી પણ પોતાના રોગ રોગથી દુખી હોય આવા વ્યક્તિઓને બૌદ્ધ સંઘમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો મિત્રો ત્યારબાદ વાત કરીએ બૌદ્ધ સંઘના વિભાગો વિશે તો મિત્રો અહીંયા બૌદ્ધ સંઘના ચાર વિભાગો પાડવામાં આવેલા હતા જેમાં પહેલો વિભાગ છે ભીખુઓ બીજો છે ભીખુણીઓનો વિભાગ ત્રીજો છે ગૃહસ્થોનો વિભાગ અને ચોથો સ્ત્રીઓનો વિભાગ છે અને મિત્રો સંઘના જે આ ચાર વર્ગો હતા તે ચારે ચાર વિભાગો વચ્ચે એક સૂત્રતા અને આદર ભાવ હતો ત્યારબાદ વાત કરીએ તો સંઘમાં જોડાયેલા વ્યક્તિ અને સંઘ વ્યક્તિઓ જે હતા એ સંઘના નિયમોનું પાલન કરે અને તપ કરે તેના આધારે તેમને ઉપાસક શ્રમણ કે ભિક્ષુ તરીકેનો દરજ્જો આપવામાં આવતો હતો તો મિત્રો અહીંયા એમ એમ જણાવવામાં આવે છે કે જે લોકો સંઘમાં જોડાયા બાદ જેટલા નિયમોનું નિયમોનું જેટલું ચુસ્તપણે પાલન કરે અને જેટલું કઠોર તપ કરે તે અનુસાર તેમને અલગ અલગ ઉપર ઉપરનો દરજ્જો આપવામાં આવતો હતો ત્યારબાદ વાત કરીએ તો સંઘમાં ભીખુઓની સંખ્યા વધતી ગઈ અને આ જ કારણસર બુદ્ધ દ્વારા સંઘના જે ભીખુઓ હતા તેમના તેમના માટે નિયમો બનાવ્યા હતા અને આ જે નિયમો હતા તેને વિનયપીટક કે જે ત્રિપિટક કે જે બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ છે ત્રિપીટક તેનો એક ભાગ છે તો મિત્રો આ માં આ નિયમોને એકત્રિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બૌદ્ધ ધર્મની શરણાગતિ માટેની પ્રસિદ્ધ ત્રણ બાબતો છે તેમાં પહેલી છે બુદ્ધમ શરણમ ગચ્છામિ બીજું બુદ્ધ ભગવાન બુદ્ધ દ્વારા કહેવામાં આવેલું છે કે ધમ્મમ શરણમ ગચ્છામિ ત્યારબાદ ત્રીજું ગૌતમ બુદ્ધ દ્વારા કહેવામાં આવેલું છે કે સંગમ શરણમ ગચ્છામિ તો મિત્રો આનો અર્થ શું થાય તેની વાત કરીએ તો બુદ્ધમ શરણમ ગચ્છામિ એટલે કે બુદ્ધના શરણે જાઓ ત્યારબાદ બીજું કહેવામાં આવેલું છે કે ધમ્મમ શરણમ ગચ્છામિ એટલે કે ધર્મને શરણે જાઓ ત્યારબાદ ત્રીજું કહેવામાં આવેલું છે કે સંઘમ શરણમ ગચ્છામી એટલે કે સંઘના શરણે જાઓ આગળ વાત કરીએ તો આ જે સંઘની સંઘ હતો તેમાં બેઠકો અને ચર્ચામાં વિધિવય વિધિવત રીતે પ્રસ્તાવ પાસ કરાતા હતા અને તેમાં બહુમતી દ્વારા નિર્ણય લેવામાં આવતો હતો જેમ આપણા ભારત દેશની આજે સંસદ ચાલે છે તેવી જ તેવી જ કંઈક વ્યવસ્થા આ બૌદ્ધ સંઘમાં હતી મિત્રો નેક્સ્ટ વાત કરીએ બૌદ્ધ ધર્મના પ્રસાર વિશે તો મિત્રો બૌદ્ધ ધર્મ એ મગધ કોસાંબીના રાજાઓ તેમજ અનેક મહારાજાઓ અને અનેક ગણરાજ્યો અને તેની પ્રજાએ બૌદ્ધ ધર્મને અપનાવ્યો હતો આ ઉપરાંત વાત કરીએ તો ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં મૌર્ય સમ્રાટ અશોક દ્વારા પણ બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવ્યો હતો અને બૌદ્ધ ધર્મ અપનાવવાની અશોકની આ ક્રિયાને એટલે કે આ ઘટનાને યુગ પ્રવર્તક કહેવામાં આવે છે મિત્રો વાત કરીએ તો અશોકે બૌદ્ધ ધર્મને મધ્ય એશિયા પશ્ચિમ એશિયા અને શ્રીલંકામાં ફેલાવ્યો પરિણામે આ બૌદ્ધ ધર્મ જે હતો એ પૂરા વિશ્વમાં ફેલાઈ ગયો અને તે વિશ્વ ધર્મ બની ગયો મિત્રો અહીં આપણે જોઈએ કે મૌર્ય યુગના જે પહેલા સમ્રાટ હતા ચંદ્રગુપ્ત મૌર્ય તેમણે જૈન ધર્મ અપનાવ્યો હતો જ્યારે મૌર્ય યુગના જ સમ્રાટ અશોક દ્વારા બૌદ્ધ ધર્મ અપનાવવામાં આવ્યો છે આગળ વાત કરીએ તો અશોકે બૌદ્ધ ધર્મને રાજ્ય રાજ્યાશ્રય આપીને બર્મા તિબેટ ચીન જાપાન સિયામ મલાયા વગેરે દેશોમાં બૌદ્ધ સાધુઓને મોકલ્યા બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને સદાવ્રતના નિયમોનો તેમણે પ્રચાર કર્યો આ ઉપરાંત વાત કરીએ તો સંઘના જે સાધુઓ હતા તે અને સાધ્વીઓ એ ગુફા કે વિહારમાં જ્ઞાન ઉપાસના કરતા હતા અને મિત્રો આ જે મગધ મગધમાં જે આ વિહારો હતા તે એટલી એટલી બધી મોટી સંખ્યામાં સ્થપાયા કે મગધનો જે આ પ્રદેશ હતો તેનું નામ જ વિહાર પડી ગયું અને મિત્રો આ વિહાર નામ એ ધીમે ધીમે લોકભાષામાં અપભ્રંશ થઈને ધીમે ધીમે આ વિસ્તારનું નામ પડ્યું બિહાર અને આજે મિત્રો આ બિહાર એક રાજ્ય છે નેક્સ્ટ વાત કરીએ બૌદ્ધ ધર્મની પરિષદો વિશે તો મિત્રો બૌદ્ધ ધર્મની બૌદ્ધ ધર્મની ચાર સભાઓ મળી હતી જેની ક્રમશઃ વન બાય વન આપણે માહિતી મેળવીએ તો પહેલી છે જે પ્રથમ સભા હતી તે ઈસ્વીસન પૂર્વે ચારસો માં મળી હતી અને આ આ સભાના અધ્યક્ષ મહાકશ્યપ હતા મિત્રો પહેલી સભા જે મળી હતી તે મગધની રાજધાની રાજગૃહી ખાતે મળી હતી અને તે સમયે રાજગૃહી એટલે કે મગધના શાસક એ વંશના અજાત શત્રુ હતા જે મગધના શાસક હતા આ પ્રથમ સભામાં શું કાર્ય થયું તેની વાત કરીએ તો બુદ્ધની શિક્ષાઓને સંકલિત કરવામાં આવી અને તેને સુત અને વિનય આ નામના બે પીટકોમાં વિભાજિત કરવામાં આવ્યા ત્યારબાદ મિત્રો બીજી સભાની વાત કરીએ તો બીજી બીજી બૌદ્ધ સભા એ ઈસવીસન પૂર્વે ત્રણસો ત્યાંસી માં મળેલી હતી જેના અધ્યક્ષ એ સબ્બકામી નામના બૌદ્ધ સાધુ હતા અને આ બીજી સભા એ વૈશાલી ખાતે મળી હતી તે સમયે વૈશાલીમાં કાલાશોકનું શાસન હતું કે જે શિશુ નાગનો પુત્ર હતો મિત્રો બીજી સભામાં કે જે દ્વિતીય બૌદ્ધ સભા હતી તેમાં શું કાર્ય થયું તેની વાત કરીએ તો આ સભામાં સંઘનું વિભાજન થયું અને શિસ્ત શિસ્ત માટે કડક પગલા અને નિર્ણયો લેવામાં આવ્યા ત્યારબાદ વાત કરીએ બૌદ્ધ ધર્મની ત્રીજી સભા વિશે તો મિત્રો બૌદ્ધ ધર્મની ત્રીજી સભા ઈસવી સન પૂર્વે બસો એકાવનમાં મળી હતી અને તેના અધ્યક્ષ હતા તિષ્ય યાદ રાખજો મિત્રો ત્રીજી બૌદ્ધ સભાના અધ્યક્ષ તિષ્ય હતા અને આ સભા એ પાટલીપુત્રમાં મળી હતી અને તે સમયે પાટલીપુત્રમાં સમ્રાટ અશોકનું શાસન એટલે કે મૌર્ય વંશનું શાસન હતું અને આ ત્રીજી સભામાં અભિધમ પિટક નામનો ત્રીજો પિટક ગ્રંથ ઉમેરવામાં આવ્યો અને આ જે ત્રણ પીટક પીટકો હતા એટલે કે પીટક વિનય પીટક અને અભિધમ પીટક આ ત્રણેય પીટકોને ભેગા કરવામાં આવ્યા અને તેનો એક ગ્રંથ બનાવવામાં આવ્યો જેને નામ અપાયું ત્રિપિટક અને મિત્રો ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો ખૂબ જ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ બૌદ્ધ ધર્મની ચતુર્થ સભા વિશે તો મિત્રો આ સભાનો સમયગાળો છે પ્રથમ સદી આ ચતુર્થ સભાના અધ્યક્ષ એ વસુમિત્ર હતા અને આ ચોથી સભા કાશ્મીરના કુંડલવન ખાતે મળી હતી અને તે સમયે કાશ્મીર પણ વંશનું શાસન હતું અને આ સમયે કુષાણ વંશના કનિષ્ક રાજા જે હતા તે કાશ્મીર પણ શાસન કરતા હતા મિત્રો ચતુર્થ સભાની વાત કરીએ તો આ સભામાં જે બૌદ્ધ ધર્મ હતો તે હિનયાન અને મહાયાન આ બે જૂથોમાં વેચાઈ ગયો મિત્રો હિનયાનની વાત કરીએ તો હિનયાન એટલે કે નાનું નાનું વાહન હિનયાન નો અર્થ થાય છે નાનું વાહન અને મહાયાન નો અર્થ થાય છે મોટું વાહન અહીંયા મિત્રો વાત કરીએ કે હિનયાન અને મહાયાનમાં શું ફરક હતો તે વિશે આપણે ચર્ચા કરીએ તો હિનયાનના જે અનુયાયીઓ હતા તેઓ બૌદ્ધ ધર્મના ત્રિપીટક મહત્વ આપતા નથી જ્યારે મહાયાન એ વિસ્તૃત વિચારધારા ધરાવે છે અને તે બૌદ્ધ ધર્મના ત્રિપીટક સિવાયના અન્ય બૌદ્ધ સાહિત્યોને પણ મહત્વ આપે છે હવે મિત્રો વાત કરીએ હિનયાન હિનયાન વિશે તો હિનયાનના જે અનુયાયીઓ હતા હિનયાન પંથના તેઓ માને છે કે નિર્વાણની પ્રાપ્તિ માટે કોઈ અલૌકિક શક્તિની સહાયતાની જરૂર નથી જ્યારે આ અંગે મહાયાન પંથીઓ આ ઉપરાંત વાત કરીએ તો હિનયાને હિનયાન સંપ્રદાયના લોકો એટલે કે હિન પંથ લોકો એ પાલી ભાષામાં પ્રચાર કર્યો હતો અને બુદ્ધને પોતાના માર્ગદર્શક ગણ્યા હતા જ્યારે મહાયાન પંથના લોકોએ સંસ્કૃત ભાષામાં પોતાનો ધર્મ પોતાનો પ્રચાર કર્યો હતો અને તેઓએ બુદ્ધની મૂર્તિ પૂજા પણ શરૂ કરી હતી જ્યારે હિન યાન એ મૂર્તિ પૂજામાં માનતો ન હતો મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી બૌદ્ધ ધર્મના ઉદ્ભવ વિકાસ અને સિદ્ધાંતો વિશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય

નેક્સ્ટ વિડીયોમાં આપણે બૌદ્ધ ધર્મના સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસા વિશે માહિતી મેળવીશું તો મિત્રો નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં